प्रधानमंत्री नरेंद्र मोदी ना अमेरिका ना राजकीय प्रवास ने लेने जोरदार उत्साह, भव्य स्वागत नी तैयारी। घना मोटा राजनेताओं आ प्रवास ने गणाव्यो बन्ने देशों माटे ऐतिहासिक पड़ाव। प्रधानमंत्री नरेंद्र मोदी योग दिवस ने लेने विश्वभर में थई रहेली तैयारी अंगे व्यक्त करी खुशी। योग ने दैनिक जीवन नो भाग बनावा देशवासियों ने कर्यो आग्रह। प्रधानमंत्री नरेंद्र मोदी आज रेडियो पर मन की बात कार्यक्रम द्वारा पोताना विचारों कर्या व्यक्त। जापानी टेक्निक मियावाकी पद्धति नो उल्लेख करता कहूं के कच्छ, केवड़िया, अंबाजी और पावागढ़ में आ टेक्निक थी मोटा मोटी संख्या में थयु छे वृक्षारोपण। तो खेल क्षेत्र देश नु गौरव वधारनारा खिलाड़ियों पण करी प्रशंसा। मोदी सरकार नव वर्ष पूर्ण थवाना अवसरे केन्द्र गृह और सहकार मंत्री अमित शाह पंजाब और हरियाणा में गजवी जनसभाओं। कहूं नव वर्ष में पीएम मोदी पारदर्शी रीते चलावी छे सरकार। भाजप अध्यक्ष जेपी नड्डाए आसामना शिवनगर में संबोधी जनसभा। देशना विविध विस्तार में बदलायो मौसम नो मिजाज। चक्रवात विपर्जोय नी राजस्थान में असर। घना विस्तार में भारे वरसाद। मध्य प्रदेश और उत्तर प्रदेश में पण भारे वरसाद नी आगाही। ૧૪૬મી રથયાત્રા શાંતિ અને સલામતી સહિત સૌહાર્દભર્યા વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ। મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદના નરોડામાં યોજાઈ વિશાળ જનસભા। ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખ પટેલ સહિત ભાજપના નેતાઓ રહ્યા હાજર। ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજની જોડીએ રચ્યો ઇતિહાસ। જીત્યો ઇન્ડોનેશિયા ઓપનનો ખિતાબ। ફાઇનલમાં મલેશિયાની જોડીને 21-17, 21-18થી આપી માત। પહેલીવાર બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર સુપર 1000 ટાઇટલ્સ કર્યું નામે। મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે। પ્રધાનમંત્રીના અમેરિકાના પ્રવાસ પહેલા અમેરિકાનામાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે। અમેરિકામાં રહેલા ભારતીય સમુદાયના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। પ્રધાનમંત્રીના અમેરિકાના પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે। પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો। આ માસિક રેડિયો કાર્યક્રમની 102મી કડી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ કુદરતી આફતનો જે ધૈર્યથી સામનો કરીને સમય પસાર કર્યો તેનો ઉલ્લેખ કર્યો હતો। तेज चलने वाली हवाएं, तेज बारिश, साइक्लोन बिपरजॉय ने कच्छ में कितना कुछ तहस नहस कर दिया, लेकिन कच्छ के लोगों ने जिस हिम्मत और तैयारी के साथ इतने खतरनाक साइक्लोन का मुकाबला किया वो भी उतना ही अभूतपूर्व है। प्रधानमंत्री कहूं हतु के भारत ने दीकरियों प्रथमवार वुमन्स जूनियर एशिया कप जीती ने તિરંગાની શાન વધારી છે। આ જ રીતે મેન્સ હોકી ટીમે જુનિયર એશિયા કપ જીત્યો છે। 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વના ખૂણે ખૂણે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। આ વર્ષે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર મળશે તેની વાત પ્રધાનમંત્રીએ કરી હતી। વિશ્વ કે કોને કોને મે લોક અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કા ઉત્સુકતા સે ઇંતજાર કર રહે હૈ। ઇસ વર્ષ યોગ દિવસ કી થીમ હૈ યોગા ફોર વસુધૈવ કુટુંબકમ, યાની એક વિશ્વ એક પરિવાર કે રૂપ મે સબકે કલ્યાણ કે લિયે યોગ।
यह योग की उस भावना को व्यक्त करता है जो सबको जोड़ने वाली और साथ लेकर चलने वाली है। हर बार की तरह इस बार भी देश के कोने कोने में योग से जुड़े कार्यक्रम आयोजित किए जाएंगे। प्रधानमंत्रीए अगाउ अमदावादमां निकळती जगन्नाथ मंदिरनी रथयात्रामां सामेल थया हता ते संस्मरणો પણ તાજા કર્યા હતા। जब मैं गुजरात में था तो मुझे अहमदाबाद में होने वाली विशाल रथ यात्रा में शामिल होने का अवसर मिलता था। इन रथ यात्राओं में जिस तरह देश भर के हर समाज हर वर्ग के लोग उमड़ते हैं वो अपने आप में बहुत अनुकरणीय है। ये आस्था के साथ ही एक भारत श्रेष्ठ भारत का भी प्रतिबिंब होती है। इस पावन पुनीत अवसर पर आप सभी को मेरी ओर से बहुत बहुत शुभकामनाएं। मेरी कामना है भगवान जगन्नाथ सभी देशवासियों को अच्छे स्वास्थ्य और सुख समृद्धि का आशीर्वाद प्रदान करें। प्रधानमंत्रीए नवा एपिसोड में नवा विषयों साथे मळवानी वात करी हती। दूरदर्शन समाचार अमदावाद। मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में उच्चस्तरीय समीक्षा बैठक योजाई थी। आ बैठक में गृह राज्यमंत्री हर्ष संघवी उपस्थित रहा था। रथयात्रा में सुरक्षा अंगे बैठक में चर्चा करवामां आवी हती। 146मी रथयात्रा शांति और सलामती सहित सौहार्द भरिया वातावरण में योजाय ते माटे पोलिस तंत्र संपूर्ण सज्ज होवानुं सीएमए जणाव्युं हतुं। आ वर्षे रथयात्रा में सौ प्रथम वक्त 3D मैपिंग टेक्नोलॉजी उपयोग थी कड़क नजर रखाशे। अमदावाद में योजनारी 146मी रथयात्रा निमित्ते महंत दिलीपदासजी ने चांदीनो रथ आपवामां आव्यो। जमालपुरना रहेवासी रौफ भाई छेल्ला 23 वर्षथी आ रीते रथ आपे छे। कौमी एकता और शांतिना प्रतीक रूपे आ रथ आपवामां आवे छे। आ साथे गुजरातना गृह राज्यमंत्री हर्ष संघवीए पण भगवान जगन्नाथजीना मंदिरे हाजरी आपी हती अने आखी रथयात्राना रूटनुं निरीक्षण कर्युं हतुं। भगवान जगन्नाथ जी ने 146वीं रथ यात्रा गुजरात पुलिस द्वारा शहर ना सौ नागरिकों साथे अमदावाद नो आस्था नो सौथी मोटो केन्द्र अमदावाद नी आस्था गुजरात ना सौ नागरिकों नी आस्था जोड़े जोड़ाई आ यात्रा मा तमाम प्रकार नी तैयारी पुलिस द्वारा सौ नागरिकों द्वारा करी लेवामां आवी छे। अमदावाद शहर ना सौ नागरिकों साथे मळी खूब उत्साहपूर्वक स्वागत करशे અને ઉત્સાહપૂર્વક આવકારે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થાઓ થઈ છે। ચક્રવાતી તોફાન બિપોરજોય હવે નબળું પડ્યું છે। હવામાન વિભાગે આજે ઓછા દબાણના ક્ષેત્રમાં પ્રવેશવાની સંભાવના વ્યક્ત કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી બિપોરજોય દક્ષિણ રાજસ્થાનમાં છે અને હજુ તેની અસર યથાવત રહેશે। તેમણે કહ્યું હતું કે ચક્રવાત બિપોરજોયના કારણે દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આવનાર પવનોને કારણે દિલ્હી NCRમાં હળવો વરસાદ પડી રહ્યો છે। મિડનાઇટ મેં વીક હોકર એક ડિપ્રેશન પરિણત હો ગયા થા। આજ સુબહ યે સાઉથ વેસ્ટ રાજસ્થાન કે ઉપર ઓર ઇસકે આસપાસ જો ઇલાકા હૈ નોર્થ ગુજરાત ઓર સાઉથ ઇસ્ટ પાકિસ્તાન કે ઉપર કેન્દ્રીભૂત હૈ। बर्मेर से 80 किलोमीटर दक्षिण पे और जोधपुर से 200 किलोमीटर दक्षिण पश्चिम पे केंद्रीभूत है। चक्रवात बिपोरजोय ने कारण समग्र गुजरात में छेल्ला 24 कलाक में 16 तालुका में वरसाद वरस्यो छे। साबरकांठा जिला ना ईडर विजयनगर तलोद पोशीना में वरसाद पड़ो छे तो मेहसाणाना कड़ी अरवलीना मालपुर अने भिलोडा में मेघमहर थई छे। बनासकांठा अमीरगढ़ अने दाता महिसागरना खानपुर तथा आणंदना खंभात अने दाहोदना गरबाड़ा में मेहुलो वरस्यो छे तो आ तरफ वलसाड़ना कपराड़ा गांधीनगर अने आणंद में वरसाद पड़ो छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर रक्षा शक्ति सर्कल पर ओवरब्रिजन आज लोकार्पण कर्यु हतु। आ ओवरब्रिज अंदाजे 52 करोड़ खर्चे बनावामां आव्यो छे। આ બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે।
આ પ્રસંગે સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે રસ્તા શક્તિ આ બ્રિજનું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી, અમારી પાર્ટીના અમારા પ્રમુખશ્રી અને સર્વે કાર્યકર્તાઓ, કાઉન્સિલરો બધાની હાજરીમાં આજે આ બ્રિજનું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું. અંદાજિત 52 કરોડની આસપાસનું આ ખર્ચ થયેલો છે આ બ્રિજમાં. આ બ્રિજનું છેલ્લા 2 મહિનાથી એનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે, એનો લોડ ટેસ્ટ થઈ ગયો છે. સંપૂર્ણ ટેસ્ટિંગ બાદ આજે આ બ્રિજ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે યુનિસેફ અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ દ્વારા નિર્ભયા બ્રિગેડ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ જે દેસાઈ દ્વારા બાળ અધિકાર અને બાળ સુરક્ષાના અમલીકરણમાં પીએલવીની ભૂમિકાને મજબૂત બનાવવા માટે કરાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ વિપુલ એમ પંચોલી અને યુનિસેફના તનિષ્ઠા દત્તા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પેરાલીગલ વોલેન્ટિયર્સની ટ્રેનિંગનું આખો દિવસ સેશન છે, જે ગુજરાતના 32 જિલ્લામાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સહયોગથી અને યુનિસેફના સહયોગથી બાળકોમાં પોક્સો અંગેની જાગૃતતા કેળવવાનું પ્રયાસ છે. નાની ઉંમરના, એટલે કે લગભગ 15 થી 18 વર્ષની દીકરા દીકરીઓ જ્યારે કોઈ ખોટી જગ્યામાં ફસાઈ જાય છે અને ના ફસાય એની તકેદારી રાખે અને આના શું રિફ્લેક્શન્સ આવે છે અથવા એના શું રિપરકેશન્સ આવે છે એ જાણવાનો આ પ્રયાસ છે. દર્શક મિત્રો, વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. આઈટીઆઈ કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટેની સોનેરી તક. ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર તારીખ 25/6/2023 સુધી પ્રવેશ ફોર્મ તેમજ નિયત ફી ભરી રજીસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટર અથવા આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. વાવાઝોડા દરમિયાન અગમચેતીના પગલાં ભરવા જેટલા આવશ્યક છે તેટલી જ આવશ્યક છે વાવાઝોડા બાદની તકેદારી. સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, પૂર અથવા વરસાદથી ભરાયેલા પાણી, ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી સાવચેત રહેવું. જરૂરી મદદ માટે ફાયર બ્રિગેડ, પોલીસ અને જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. આ સાથે અસરગ્રસ્તોને જરૂર હોય તો દવાખાને કે સલામત સ્થળે લઈ જવા. વાવાઝોડામાં મૃત્યુ પામેલા પશુનો નિકાલ સ્થાનિક સત્તામંડળના સંપર્કમાં રહીને કરવો. ક્ષતિગ્રસ્ત અને ભયજનક મકાનો ખાલી કરી તેનાથી દૂર રહેવું. ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. ક્લોરીનયુક્ત અને ઉકાળેલા પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવો. અફવાઓથી દૂર રહો, ગભરાશો નહીં. સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો. વહીવટી તંત્રને સહકાર આપો, જેથી ભેગા મળી વહેલી તકે સમસ્યાઓનું સમાધાન થઈ શકે. જવાબદાર બનો, તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે હરિયાણામાં જનસભાને સંબોધન કર્યું હતું. જનસભામાં અમિત શાહે જણાવ્યું કે હરિયાણા ખેલાડીઓની ભૂમિ છે. આ 9 વર્ષ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. 9 વર્ષ પહેલાં પાકિસ્તાનથી આતંકવાદીઓ આવીને જવાનોના માથા કાપીને લઈ જતા હતા, પણ મોદીજીના આવ્યા પછી ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આસામના શિવસાગરમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં મોંઘવારી સૌથી નીચલા સ્તરે અને વિકાસ સૌથી ઉચ્ચ સ્તરે છે. પ્રથમ ગુરુ નાનક દેવજી મહારાજ 40 દિન તક રહે ઓર દસમ પિતા ને ભી જહા જબ પંજાબ છોડા તો યહી પર નિવાસ કિયા એ પવિત્ર ગુરુ દ્વારા ઓર ઇસ ભૂમિ કો મેં પ્રણામ કરતા હું. મિત્રો, મેં જબ ભી આતા હું હરિયાણા તબ હમેશા ઇસ બાત કો યાદ કરતા હું કે જબ જબ ભી દેશ પર સંકટ આયા તો એ પંજાબ હરિયાણા કી ભૂમિને ચટ્ટાન બનકર
देश के दुश्मनों के सीने छल्ली कर दिए, अपना रक्त बहाकर मां भारती को हमेशा के लिए सुरक्षित रखा। मैं वो हरियाणा की वीरांगना माताओं को भी प्रणाम करता हूं जिन्होंने देश को एक नहीं अनेक बलिदानी बेटे दिए और हंसते हंसते अपने बेटे को भारत मां की सुरक्षा के लिए समर्पित कर दिया। मैं वो माताओं को भी प्रणाम करना चाहता हूं। મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રાફિકનું નિયમન પણ કર્યું હતું। ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। મહીસાગર જિલ્લામાં પણ લુણાવાડા અને બાલાસિનોર ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે, જેને અનુસંધાને કોમ્બિંગ નાઇટનું આયોજન ગઈકાલે રાતના કરવામાં આવ્યું હતું। તેમાં વાહન ચેકિંગો તેમજ નાસ્તા ફરતા આરોપીઓ, લિસ્ટેડ બુટલેગરો ઉપરની કામગીરી કરવામાં આવેલ છે। તેમજ અવારનવાર રથના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ટ્રાફિક ડ્રાઈવનું આપવામાં આવી વાહન ચેકિંગ કરાવવામાં આવે છે। પાટણના સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। બિપરજોય વાવાઝોડા પછીની સ્થિતિ અંગે બેઠક એમને તો આગળ પોતાના સ્થળ ઉપર પાછા પરત ફર્યા છે। એની સાથે સાથે 257થી વધારે જીબીના જે થાંભલાઓ હતા એને પણ મોટાભાગે 200થી વધારે થાંભલાઓ આજે સારી રીતે ચાલુ થઈ ગયા છે। પશુ મૃત્યુ જે 170 હતા એને પણ સહાય ઝડપથી ચૂકવાઈ જાય, એ જ રીતે આશ્રિત ભાઈઓને પણ સહાય ચૂકવાઈ જાય એ પ્રમાણેનું આજનું આયોજન થઈ ગયેલું છે। બનાસકાંઠા જિલ્લાના શેલ્ટર હોમ્સમાં રખાયેલા 6,897 લોકોને 5 દિવસનું કેશ ડોલ ચૂકવવામાં આવશે। બિપરજોય વાવાઝોડા પહેલાં જિલ્લાના વહીવટીતંત્રએ આગોતરું આયોજન કરતાં નુકસાન થયું નથી। બિપરજોય વાવાઝોડા પછી તેની આફ્ટર ઇફેક્ટ્સમાં ખૂબ વરસાદ પડ્યો છતાં પણ જિલ્લામાં એક પણ માનવ મૃત્યુ નથી થયું। બનાસકાંઠા જિલ્લામાંથી પણ નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 6,897 લોકોને સ્થળાંતરિત કરીને શેલ્ટર હોમ ખાતે ખસેડાયા હતા અને આ તમામ લોકોના રહેવા જમવા સુધીની વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી હતી। એટલું જ નહીં, આ લોકોને હવે સરકાર કેશ ડોલ પણ આપવાની છે। 5 દિવસ માટે આ તમામ લોકોને સરકાર કેશ ડોલ ચૂકવવાની છે। જ્યારે બનાસકાંઠા જિલ્લામાં થયેલ નુકસાનની વાત કરીએ તો 109 પશુઓના સત્તાવાર રીતે મૃત્યુના આંકડા જોવા મળ્યા છે, જ્યારે 130 ગામોમાં ડાર્ક ઝોન જાહેર કરાયેલ છે। સરફરાજ નાગોરી, ડીડી ન્યૂઝ, બનાસકાંઠા। 20 જૂનના રોજ ભાવનગર ખાતે જગન્નાથજીની 38મી રથયાત્રા યોજાશે। 20 તારીખે ભગવાનને આંખે બાંધેલી પટ્ટી ખોલવામાં આવશે। ત્યારબાદ ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ અને બહેન સાથે નગરયાત્રાએ નીકળશે। એક વાયકા પ્રમાણે ભગવાન જ્યારે તેમના મોસાળ ગયા હતા ત્યારે જાંબુ ખાવાથી આંખો આવી જાય છે। આવી માન્યતાના કારણે ભગવાનની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે। લાડકોડથી મોસાળમાં રાખવામાં આવે છે। ભગવાન આજે જેઠવદ અમાસના દિવસે નિજ મંદિરે પધારે છે।
ત્યારે ભગવાનને શરદી અને આંખે એ આંખો આવી હોવાથી એમને મધ અને એનું આંખમાં આંજી અને પછી પાટા પહેરાવવામાં આવે છે. જે પાટાઓ અષાઢ સુદ બીજના દિવસે સવારે મંગળા આરતી કરી અને ભગવાનના નેત્રોત્સવ વિધિ જે છે પાટા લગાવેલા હોય છે ખોલવામાં આવે છે. રથયાત્રાના બંદોબસ્ત માટે મોટા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવાયેલો છે, જેમાં 15 DYSP રેન્કના અધિકારીઓ, 44 PI કક્ષાના અધિકારીઓ, 140થી વધુ PSI, 200થી વધુ જવાનો અને હોમગાર્ડ તથા SRPની 6 કંપની અને CISF જે પેરામિલિટરી છે એની 1 કંપની બંદોબસ્તમાં ફાળવવામાં આવનાર છે. કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદના નરોડામાં શહેર ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક હાજર રહ્યા હતા. આ અવસરે અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શાસન દેશની દિશા અને દશા બદલનારું તેમજ વિકાસના પથ પર લઈ જનારું છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, નરોડા ધારાસભ્ય પાયલ કુકરાણી, બાપુનગર ધારાસભ્ય દિનેશ કુશવા, વટવા ધારાસભ્ય બાબુસિંહ જાદવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ મોદીને ખોબલે ને ખોબલે મત આપ્યા. 30 વર્ષના લાંબા ગાળા બાદ કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી વાળી સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બની. નિરાશામાં ડૂબેલા દેશના લોકોમાં એક આશાનું કિરણ જાગ્યું અને આજે કહેતા આનંદ એ વાતનો થાય કે નરેન્દ્રભાઈ મોદીએ 9 વર્ષમાં દેશની જનતાએ જે આશા રાખી હતી, જે ભરોસો રાખ્યો હતો, એ વાત ઉપર ખરા ઉતર્યા. ભરૂચમાં આવેલા રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય મજદૂર સંઘે સેમિનારનું આયોજન કર્યું હતું. ભારતને G20 અને મજદૂર સંઘને Labour 20માં સ્થાન મળ્યું હોવાથી પર્યાવરણ ડેવલપમેન્ટ અને ઔદ્યોગિકના વિષય પર એક સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક રસિકો સહિત અન્ય સંસ્થાઓના લોકો હાજર રહ્યા હતા. અને માહિતગાર કરવાના એક આશયથી જુદા જુદા વિષયો ઉપર કાર્યક્રમો કરી રહ્યા છે, જેમાં આજે પર્યાવરણના વિષય ઉપર અને લોકોમાં જનજાગૃતિના આશયને અનુલક્ષીને એક કાર્યક્રમ થયો છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં કામદારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા અને લોકોનું માર્ગદર્શન થયું છે. વુમન્સ અને એમનું ફ્યુચર માટે કયા કયા બિંદુઓ પર ચર્ચા થઈ છે તે, તેમજ માઇગ્રેન્ટ લેબર માટે, અને ત્રીજું છે કે રોલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કામદારની, માલિકની અને ગવર્મેન્ટની કઈ કઈ છે, એ ટોપિક પર તમામ ચર્ચા કરવામાં આવી છે અને તમામનું અહીંયા આગળ સમજાવવામાં આવ્યું છે કાર્યકર્તાઓને કે કયા કયા વિષયો પર અહીંયા ચર્ચા થઈ છે અને આગળ થશે. આણંદ જિલ્લાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ફાળવવામાં આવી, જેને 3.5 વર્ષ થયા. આ 3.5 વર્ષ દરમિયાન 9,449 વધુ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. આણંદ જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 પશુઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ સેવા હેઠળ અકસ્માતનો ભોગ બનેલી ઇજાગ્રસ્ત બિનવારસી માલિક વિહોણા પશુ પક્ષીઓની એમર્જન્સી સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. રાજ્યના 26 જિલ્લાઓને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ફાળવવામાં આવી હતી. જે કરુણા એમ્બ્યુલન્સ છે, જે સ્ટ્રે એનિમલ બિનવારસી પશુઓની સારવાર કરવામાં આવતી હોય છે, એક વેટનરી ડૉક્ટરો છે અને એક પાયલોટ સ્ટાફ હોય છે, તેમણે અત્યાર સુધીમાં 9,449 જેટલી એનિમલની ફ્રી ટ્રીટમેન્ટ કરી, જેમાં એનિમલ પશુ છે, ત્યારબાદ કોઈ બર્ડ્સ હોય તેની બી એ લોકો ટ્રીટમેન્ટ કરે છે. અને ત્યારબાદ આપણે MVDની વાત કરીએ, ફરતું પશુ દવાખાનું, તે ફરતું પશુ દવાખાનું આપણા આણંદ જિલ્લામાં ટોટલ 7 છે, જેની હાલ વાત કરીએ તો 79,029 જેટલા એનિમલની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ જે માલિકીના જે પશુઓ છે, જે દૂધાળા પશુઓ છે, એની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એમાં
ઇન્ડોનેશિયા ઓપનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ ઇતિહાસ રચ્યો છે. સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઇન્ડોનેશિયા ઓપનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ જોડીએ ફાઇનલ મુકાબલા દરમિયાન મલેશિયાના આરોન ચિયા અને સો વુ ચિકને પરાજય આપ્યો છે. ભારતની આ જોડીએ મલેશિયાની જોડીને 21-17, 21-18 હરાવી દીધી છે. સાત્વિક અને ચિરાગની જોડીએ પ્રથમ વખત BWF વિશ્વ ટૂર સુપર 1000નો ખિતાબ જીતી લીધો છે. મલેશિયાની જોડી વિરુદ્ધ 7 વખત હાર્યા બાદ સાત્વિક અને ચિરાગને પ્રથમ જીત મળી છે. તો આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર, શુભરાત્રી.